નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણે ટર્મ સંજ્ઞાના છેલ્લા લેક્ચરની અંદર જુદા જુદા પરમાણુઓ અને આયનોના ભૂતલ અવસ્થાની ટર્મ સંજ્ઞા કેવી રીતે નક્કી થાય છે તે એલએચ કપલિંગ દ્વારા નક્કી કર્યું. મિત્રો, આપણે તેમાં P1 થી લઈને P5, P6 અને D1 થી લઈને D10 સુધીના વિવિધ ઇલેક્ટ્રોનીય બંધારણ ધરાવતા પરમાણુઓ અને આયનો એના ઉદાહરણ લઈ અને ભૂતલ અવસ્થાની ટર્મ કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેનો અભ્યાસ કર્યો. મિત્રો, હવે જો ટર્મ સંજ્ઞા આપેલી હોય તો એના આધારે LHCના મૂલ્યો કેવી રીતે નક્કી થાય એ ઘણી બધી વખત પૂછવામાં આવે છે. સાથે સાથે કોઈ પણ ટર્મ સંજ્ઞા એની શક્તિનો બંને વચ્ચેનો તફાવત શું છે, અથવા તો ટર્મ સંજ્ઞાઓને શક્તિના ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવી શકાય એ પણ વારંવાર પૂછવામાં આવે છે. તો જુદી જુદી નેટ રેટની જે એક્સાન્સ લેવાય છે એમાં અને સિમ્પલ આપણા કેમેસ્ટ્રીના પેપરમાં પણ LHCના મૂલ્યો નક્કી કરવાના તમને કહેવામાં આવે છે. તો અહીંયા PPI ટર્મ સંજ્ઞા છે મિત્રો. તો PPI ટર્મ સંજ્ઞામાં LHCના મૂલ્યો શું થાય એની આપણે ચર્ચા કરીએ. મિત્રો, અહીં આપણે જાણીએ છીએ અહીંયા ડબલેટ જે છે એ શું છે, 2s+1 એટલે કે સ્પિન ગુણકતા, સ્પિન મલ્ટિપ્લિસિટી છે. અહીંયા પી જે છે એ એલના મૂલ્યને અનુરૂપ અપાતું લેબલ અથવા તો સંજ્ઞા છે. તો પીનું મૂલ્ય જે છે એ પી સંજ્ઞા ક્યારે આપવામાં આવે, તો કે એસ ક્યારે અપાય, કે જ્યારે 0 મૂલ્ય હોય એલનું. પી ક્યારે અપાય, 1 મૂલ્ય હોય, ડી 2 હોય ત્યારે, એફ 3 હોય ત્યારે, જી 4 હોય ત્યારે ને એચ 5 હોય ત્યારે અપાય. તો અહીંયા પી સંજ્ઞા છે, સ્ટેટ છે, એટલે એલનું મૂલ્ય શું થાય, 1. તો અહીંયા પી સ્ટેટ છે માટે એલ બરાબર 1 થાય. મિત્રો, અહીંયા ડબલેટ સ્પિન મલ્ટિપ્લિસિટી છે એટલે કે સ્પિન મલ્ટિપ્લિસિટી 2s+1 = 2 છે, એટલે કે જો એને એસ કરતા બનાવો તો એસ બરાબર શું થાય છે, 1/2. તો મિત્રો એસ બરાબર 1/2. હવે મિત્રો, આના આધારે આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા 2s મૂલ્ય સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. તો એસ નું મૂલ્ય 1/2 જે છે અહીંયા મૂકી દઉં તો 2s બરાબર શું થાય છે, 1. એનો અર્થ એમ થયો કે અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. તો મિત્રો, જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય ત્યારે હંમેશા સ્પિન મલ્ટિપ્લિસિટી ડબલેટ આવે. તો કોઈ પણ ડબલેટ પદ હોય તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 હશે એવું હું સહેલાઈથી કહી શકું છું. ત્યારબાદ મિત્રો, આપણે એલ ને એસ નું મૂલ્ય શોધ્યું, એસ બરાબર 1 છે, એસ બરાબર 1/2 છે. તો જેનું મૂલ્ય એલ પ્લસ એસ થી એલ માઇનસ એસ માનાંકમાં એનાથી આપણે શોધી શકીએ છીએ. તો અગાઉની જેમ જ એલનું મૂલ્ય 1 અને 1/2 મૂકી દઉં તો 1+1/2 થી 1-1/2. 1+1/2 એટલે 3/2 અને 1-1/2 એટલે 1/2. આ બંને વચ્ચેનો તફાવત 1 છે. એ તો આપણે જાણીએ છીએ જેનું મૂલ્ય હંમેશા પૂર્ણાંક અથવા તો અર્ધ પૂર્ણાંક હોય છે અને બે ક્રમિક જે વચ્ચેનો અંતર જે છે એ તફાવત એ 1નો હોય છે. તો અહીંયા બીજું કોઈ મૂલ્ય જેનું નથી આવતું એટલે બે મૂલ્યો જેના મળે છે, 3/2 અને 1/2. તો આમ એલ બરાબર 1, એસ બરાબર 1/2 અને જે બરાબર 3/2 અને 1/2. તો મિત્રો, બહુ સહેલાઈથી આપણે PPI ના LHCના મૂલ્યો નક્કી કરી શકીએ છીએ. મિત્રો, અહીંયા બીજી ટર્મ આપેલી છે PPD. મિત્રો, PPD માં અહીંયા ડી પદ છે. ડી પદ હોય તો એલ બરાબર શું થાય મિત્રો, 2. તો એલ બરાબર 2, તો ડી પદ હોવાથી એલ બરાબર 2. અહીંયા સ્પિન ગુણકતા PPI છે એટલે સ્પિન મલ્ટિપ્લિસિટી 2s+1 = 3. એસ ને કરતા બનાવી તો એસ બરાબર 1 થાય છે. એસ બરાબર 1 થાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2s = 2 થશે અને પરિણામે કહી શકીએ કે જ્યારે પણ બે ઇલેક્ટ્રોન અયુગ્મિત કોઈ પણ પરમાણુ કે આયનમાં હોય ત્યારે એની ટર્મ સંજ્ઞાનું જે સ્પિન ગુણકતા જે છે હંમેશા PPI હશે. તો PPI પદ હોય જ્યારે પણ ત્યારે અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હશે. મિત્રો, જેનું મૂલ્ય આપણે શોધીએ તો 2 અને 1 એલ ને એસના મૂલ્યો ક્રમિક
ક્રમશઃ છે તો 2+1 થી 2-1 એટલે કે 3 થી 1 તો 3, 2 અને 1 એકના તફાવત સાથે આપણને 3 મૂલ્યો જે ના મળે છે તો આમ l બરાબર 2 s બરાબર 1 અને j બરાબર 3 2 ને 1 એમ આપણને મળે છે મિત્રો કોઈ પણ દાખલા તરીકે અહીંયા ટ્રિપલેટ d પદ છે તો ટ્રિપલેટ છે એટલે યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે d પદ છે એટલે l બરાબર 2 છે હવે j નું મૂલ્ય 3 2 ને 1 આવે તો ટ્રિપલેટ d 2 ટ્રિપલેટ d 1 ટ્રિપલેટ d 3 ટ્રિપલેટ d 2 અને ટ્રિપલેટ d 1 એમ આવે તો મિત્રો એમ પૂછવામાં આવે ધારો કે કે ટ્રિપલેટ d સાથે કુલ કેટલા માઇક્રોસ્ટેટ સંકળાયેલા છે તો તમે એ પણ ગણી શકો છો તો જેની સંખ્યા પહેલામાં 3 છે એટલે ટ્રિપલેટ d 3 થાય તો હંમેશા 2j + 1 મિત્રો યાદ રાખજો 2j + 1 અહીંયા 3 છે તો 3 2 6 ને 2 8 એ 3 2 6 ને 1 7 તો આ ટ્રિપલેટ d 3 વાળું પદ જે છે એ 7 હશે એવી રીતના અહીંયા બીજું મૂલ્ય જેનું મૂકીએ ટ્રિપલેટ d 2 તો અહીંયા 2 છે જેનું મૂલ્ય તો 2 2 4 ને 1 5 તો એવા પદો 5 હશે તો પહેલા j બરાબર 3 વાળા 7 પદો j બરાબર 2 વાળા 5 પદો હવે j બરાબર 1 વાળું લઉં કયું ટ્રિપલેટ d 1 તો એમાં 2j + 1 ગણીએ તો 2 એક 2 ને 1 3 3 પદો હશે તો આમ 7 5 12 અને 3 15 પદો થાય તો આમ ટ્રિપલેટ d એ 15 માઇક્રોસ્ટેટ ધરાવે છે એવું પણ આપણે ગણી શકાય તો મિત્રો આમ કોઈ પણ ટર્મ સંજ્ઞા જે છે ટર્મ એના આધારે l નું મૂલ્ય s નું મૂલ્ય સ્પિન મલ્ટીપ્લિસિટી અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા અને સાથે સાથે માઇક્રોસ્ટેટની સંખ્યા પણ આપણે ગણી શકીએ છીએ અને જો આપણે આગળ જોઈશું તો કોઈ પણ બે કે તેથી વધુ ટર્મની એકબીજાની સાથે શક્તિના તફાવતનું મૂલ્ય પણ તો શક્તિમાં કોની શક્તિ વધુ છે અને કોની ઓછી છે એવી કમ્પેરિઝન પણ આપણે કરી શકીએ છીએ મિત્રો બીજા બે ઉદાહરણ જોઈશું ક્વાર્ટેટ એફ ક્વાર્ટેટ એફ માં એફ પદ છે તો એફ પદ હોય ત્યારે એલ બરાબર 3 થાય તો એલ બરાબર 3 થશે અહીંયા ક્વાર્ટેટ છે 2s + 1 તો 2s + 1 બરાબર 4 એટલે s બરાબર 3/2 થાય તો s બરાબર 3/2 તો અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા 2s બરાબર 3 તો આમ 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય એવી કોઈ પણ પ્રણાલી જે પરમાણુ કે આયન ધરાવતું હશે એમાં હંમેશા ક્વાર્ટેટ પદ હશે એટલે જ્યારે ક્વાર્ટેટ પદ હોય તેમાં 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત અવસ્થામાં હશે હવે l બરાબર 3 છે અને s બરાબર 3/2 છે તો આમાં મૂકતા j બરાબર 3 + 3/2 થી 3 - 3/2 એટલે કે 3 + 3/2 એટલે 9/2 અને 3 - 3/2 એટલે 3/2 તો 9/2 અને 3/2 વચ્ચે 7/2 5/2 એકના ડિફરન્સ સાથે એમ કુલ 4 આપણને મૂલ્યો મળે છે જેના તો આમ ક્વાર્ટેટ એફ 9/2 ક્વાર્ટેટ એફ 7/2 અને 5/2 અને 3/2 એમ 4 પ્રકારની ટર્મ 4s સાથે સંકળાયેલી જેના મૂલ્યો વાળી હવે હું આને જો ગણું 2j + 1 કરું હું તો અહીંયા 9+1 10 પદો થાય આમાં 8 પદો થાય 10 ને 8 18 આમાં 6 પદો થાય 18 ને 24 આમાં 4 પદો થાય 28 તો આમ કુલ 28 પદો આની સાથે માઇક્રોસ્ટેટ સંકળાયેલા છે એવું આપણે કહી શકીએ તો મિત્રો આ વાત થઈ ક્વાર્ટેટ એફ અહીંયા ભૂલ છે ક્વાર્ટેટ એફ માં એલ બરાબર 3 એસ બરાબર 3/2 અને આપણને મળે છે હવે મિત્રો એસ સિંગલેટ એસ પદ લઈએ આપણે સિંગલેટ એસ પદમાં એસ છે મૂલ્ય એટલે એસ એલ બરાબર શું થશે 0 તો એલ બરાબર 0 સ્પિન મલ્ટીપ્લિસિટી 1 છે અહીંયા સિંગલેટ છે એટલે એસ બરાબર 0 થશે એટલે અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ તો આમ મિત્રો અનપેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા 0 હોય એવી પ્રણાલી એટલે કે સંપૂર્ણ કક્ષક ભરાયેલી હોય એના માટે હંમેશા સિંગલેટ ટર્મ હોય છે એટલે સિંગલેટ એસમાં એસ બરાબર 0 થાય છે યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 0 થાય છે
l plus s થી l minus s લઈએ તો એ હંમેશા 0 થી 0 એટલે કે 0 મળે છે તો આમ l બરાબર 0 s બરાબર 0 અને j બરાબર 0 એ સિંગલેટ s માં છે અહીંયા ભૂલ છે સિંગલેટ s આ તો સિંગલેટ s માટે l બરાબર 0 s બરાબર 0 તો કોઈ પણ પ્રણાલી સંપૂર્ણ ભરાયેલી હોય તો એમાં અનપેડ ઇલેક્ટ્રોન 0 હોય છે અને પરિણામે એની ટર્મ સંજ્ઞા હંમેશા સિંગલેટ s 0 મળે છે મિત્રો અહીંયા j નું મૂલ્ય એક જ છે એટલે 2j plus 1 પણ મિત્રો કેટલા થવાના એક જ થવાનું 0 એટલે 2j plus માં 0 મૂકી દો j નું મૂલ્ય તો એક જ મળે છે પદ એટલે સિંગલેટ s 0 એ એક જ માઇક્રોસ્ટેટ થશે તો જ્યારે પણ કક્ષક સંપૂર્ણ ભરી જાય છે ત્યારે એક જ સરખી શક્તિ સપાટી એક જ શક્તિ સપાટી રહે છે માઇક્રોસ્ટેટ હોતા નથી સંપૂર્ણ ખાલી કક્ષકમાં પણ બધી કક્ષકો સમશક્તિક હોય છે જ્યારે સંપૂર્ણ ભરાયેલી હોય એવી કક્ષકમાં પણ એક જ શક્તિ સ્તર હોય છે સિંગલેટ s 0 તો મિત્રો આમ LSJ ના મૂલ્યો આપણે નક્કી કર્યા મિત્રો હવે કોઈ પણ ટર્મ સંજ્ઞાઓ તમને આપેલી હોય એક કરતા વધારે તો એમના વચ્ચે શક્તિ અંગેની કમ્પેરિઝન પણ આપણે કરી શકીએ છીએ તો એના માટે ત્રણ નિયમો આપણને કામમાં આવે છે એક મહત્તમ s નો નિયમ બીજો મહત્તમ l નો નિયમ અને g નો નિયમ મિત્રો મહત્તમ s ને મહત્તમ l નો નિયમ આપણે જોઈએ g નો નિયમ પણ આપણે અગાઉ શીખી ગયા છીએ ભૂતલ અવસ્થાની ટર્મ નક્કી કરવામાં એટલે આ ત્રણ નિયમો હંમેશા ટર્મ સંજ્ઞાની શક્તિની કમ્પેરિઝન કરવા માટે બહુ અગત્યના છે તો જેમ મહત્તમ s હોય કોઈ પણ ટર્મમાં s નું મૂલ્ય પરિણામી સ્પિન ક્વોન્ટમ માર્કનું મૂલ્ય જેમ વધુ એમ એની સ્પિન મલ્ટિપ્લિસિટી પણ વધુ હોય એટલે અહીંયા જોઈ લેવાનું દાખલા તરીકે અહીંયા 6 ટર્મ આપેલી છે સિંગલેટ f ટ્રિપલેટ d સિંગલેટ p સિંગલેટ g ટ્રિપલેટ s અને ક્વાર્ટેટ p તો આ 6 6 ટર્મમાં સૌથી વધુ સ્પિન ગુણકતાનું મૂલ્ય એટલે કે s નું મૂલ્ય સામા છે ક્વાર્ટેટ વાળામાં પછી ટ્રિપલેટ વાળા બે પદો છે ડબલેટ વાળું એક પદ છે અને સિંગલેટ વાળા બે પદો છે તો આમ 6 જે ટર્મ સંજ્ઞા છે એમાં s ના આધારે જો હું વિતરણ કરું તો સૌથી વધુ જે s નું મૂલ્ય ધરાવતી હોય એવી ક્વાર્ટેટ p જે ટર્મ જે છે એ સૌથી ઓછી શક્તિ ધરાવતી હશે તો મહત્તમ s નો નિયમ શું કહે છે કે જેમ s નું મૂલ્ય વધારે એમ એ ટર્મની શક્તિ ઓછી આની સૌથી ઓછી છે પછી ટ્રિપલેટ વાળા બે પદો ટ્રિપલેટ d અને ટ્રિપલેટ s એની શક્તિ આવે પછી ડબલેટ p અને પછી સિંગલેટ f અને સિંગલેટ g આવે તો આમ મહત્તમ s નિયમોના આધારે આપણે આ 6 ટર્મને આ 4 વિભાગમાં વહેંચી શક્યા હવે મિત્રો આ અને આ બે તો એક એક છેલ્લે વિતરણ થઈ ગયું એનું બાયફર્કેશન પણ આ બે જે છે એમાં બબ્બે છે તો બીજો નિયમ આપણે વાપરી શકીએ મહત્તમ l નો નિયમ જેમ કક્ષકીય ક્વોન્ટમ માર્કનું પરિણામી કક્ષકીય ક્વોન્ટમ માર્કનું મૂલ્ય જેમ વધુ એમ એ ટર્મ કેવી ઓછી શક્તિ ધરાવતી હોય તો અહીં તમે જુઓ છો એક d છે અને એક s છે d હોય ત્યારે l નું મૂલ્ય 2 થાય છે અને s હોય ત્યારે l નું મૂલ્ય 0 થાય છે મિત્રો તો આમ આ બંનેમાં આ d વાળું પદ વધુ છે એટલે વધુ સ્થાયી થાય એટલે એની શક્તિ ઓછી આની વધુ હવે અહીંયા વાત કરીએ તો f અને g માં g જે છે એ વખતે 4 મૂલ્ય છે અને f વખતે 3 મૂલ્ય છે એટલે g વધુ ગણાય એટલે મહત્તમ l ના નિયમને આધારે સિંગલેટ g પદ વધુ સ્થાયી બને જ્યારે સિંગલેટ f ઓછું સ્થાયી એટલે કે વધુ શક્તિ ધરાવતું બને તો આમ જોવા જઈએ તો પહેલી સૌથી ઓછી શક્તિ ધરાવતી ક્વાર્ટેટ p પછી ટ્રિપલેટ d સિંગલેટ s ડબલેટ p સિંગલેટ g અને સિંગલેટ f તો આ રીતે કરતા શક્તિ જે છે આ તરફ જમણી તરફ વધતી જાય છે તો સૌથી ઓછી શક્તિ ધરાવતું ક્વાર્ટેટ p થાય અને સૌથી વધુ શક્તિ ધરાવતું સિંગલેટ f તો મિત્રો આમ આ તમામ ટર્મ ને આપણે આ શક્તિના ક્રમમાં ગોઠવી શકીએ તો મિત્રો તમને કોઈ બે ની ટર્મ ની કમ્પેરિઝન કરવાની કીધી હોય બે કરતા વધારે કીધી હોય શક્તિના ચડતા ક્રમમાં ગોઠવવાની કીધી હોય ઉતરતા ક્રમમાં ગોઠવવાની કીધી તો મહત્તમ s પહેલા વાપરવાનું
પછી મહત્તમ s નો નિયમ વાપર એ l નો નિયમ વાપરવાનો તો મહત્તમ s અને મહત્તમ l ના આધારે આપણે ટર્મ ને બહુ સહેલાઈથી વિભેદિત કરી શકીએ છે અને પછી g નો નિયમ વાપરવાનો g નો નિયમ ત્યારે જ આપણે વાપરી શકીએ છીએ કે જ્યારે કક્ષક અર્ધપૂર્ણ કરતા વધારે છે કે ઊંચી છે એ જાણતા હોઈએ ત્યારે તો g ના મૂલ્ય ને આપણે રીતે નક્કી કરી શકીએ છીએ તો મિત્રો આ ટર્મ સંજ્ઞા ની વાત કરી હવે મિત્રો p2 કન્ફિગરેશન એટલે કે p2 બંધારણમાં આપણે અગાઉ વાત કરી ગયા છીએ કે બે ઇલેક્ટ્રોન રહેલા હોય છે p2 માં કુલ 6 જગ્યાઓ હોય છે 6 ઇલેક્ટ્રોન ભરાઈ શકે મહત્તમ તો બે ઇલેક્ટ્રોન આ 6 જગ્યામાં ત્રણ કક્ષકની 6 ખાલી જગ્યામાં કુલ જુદી જુદી રીતે 15 રીતે ગોઠવી શકે એટલે પોસિબલ જે એરેન્જમેન્ટ છે એ 15 રીતે છે અને આપણે એને અગાઉ દોર્યા પણ છે તો એના 15 માઇક્રોસ્ટેટ શક્ય બને છે તો દરેક માટે ml ના મૂલ્યો અને ms ના મૂલ્યો જુદા જુદા હોય છે અને પરિણામે આપણને 15 માઇક્રોસ્ટેટ મળે છે મિત્રો આપણે જાણીએ છીએ કે ટર્મ સંજ્ઞા એ માઇક્રોસ્ટેટને ઓળખવા માટે અપાતી સંજ્ઞા છે તો કેવી રીતે p2 બંધારણના 15 એ 15 માઇક્રોસ્ટેટને આપણે નામકરણ કરી શકીએ તો એના માટે પીજિયન ડાયાગ્રામ પીજિયન હોલ ડાયાગ્રામ એ બહુ અગત્યનો છે તો મિત્રો પીજિયન હોલ ડાયાગ્રામને આધારે p2 બંધારણમાં શક્ય 15 ગોઠવણો કેવી રીતે દર્શાવવામાં આવે છે મિત્રો ઘણી બધી જગ્યાએ જ્યાં મોટા મોટા સિટી હોય છે ત્યાં વૃક્ષોની સંખ્યા ઓછી હોય છે અને પરિણામે કબૂતરોને રહેવાના સ્થળ નથી હોતા એટલે એમના માળા જે છે એ કાં તો ઘરમાં બાંધે એટલે ઘણા બધા સંસ્થાઓએ ખાસ કરીને બોમ્બેમાં આવા કબૂતર ખાના એટલે ખાના બનાવેલા હોય કે જેમાં કબૂતરના ઘર બનાવી શકે પોતે માળા અને બચ્ચા પોતાના ઉછેરી શકે તો એને કબૂતર ખાના કહેવામાં જેને પીજન હોલ ડાયાગ્રામ કહેવાય મિત્રો ખાનાવાળી રચનાને પીજન હોલ કહેવામાં આવે છે તો અહીં તમે જોઈ શકો ml ના મૂલ્યો અહીંયા મિત્રો p2 બંધારણ છે p એટલે l બરાબર 2 છે એટલે સોરી 1 છે એટલે ml બરાબર પ્લસ 1 0 ને માઇનસ 1 એમ ત્રણ મૂલ્યો આ સ્મોલ ml છે ત્રણ મૂલ્યો શક્ય છે એટલે અહીંયા આપણે આડી આડા ખાનાની પણ ઊભું જોવાનું છે મિત્રો તો ઊભા ખાનામાં બંને ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ સ્પિનથી એક કક્ષકમાં ગોઠવાઈ શકે એટલે કોઈ પણ કક્ષકમાં આપણે આઉટબાઉનો નિયમ હુંડનો નિયમ અને પાવલીના નિયમ આ ત્રણે નિયમના આધારે આપણે જાણીએ છીએ તો પાવલીન નિયમ એમ કે છે કોઈ પણ બે કક્ષકમાં કોઈ પણ એક કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમમાં ક્યારેય સમાન હોઈ શકે એટલે સમશક્તિક ધરાવતી કક્ષકમાં હંમેશા ઇલેક્ટ્રોન જ્યારે ગોઠવાય છે ત્યારે એના ક્વોન્ટમમાં જે છે બધા જુદા હોવા જોઈએ તો એ પ્રમાણે અહીંયા 15 ગોઠવણીઓ છે એ આપણે દોરવાની છે તો મિત્રો આ દોરવામાં થોડુંક આપણે ધ્યાન રાખવાનું છે અને એના આધારે પછી ગણતરી કરીને કેવી રીતે 15 એ 15 ટર્મ આપણે નક્કી કરી શકીએ છીએ એ અહીંયા હું તમને સમજાવવા માંગુ છું તો મિત્રો સૌથી પહેલા અને આપણે 1 નંબરનું ખાનું કહીએ છીએ અને 2 નંબરનું કહીએ છીએ અને આને 3 નંબરનું કહો તો મિત્રો અહીંયા પહેલા 5 આ જે છે બંધારણ આ પહેલા 5 એ 5 બંધારણમાં કેવી રીતે ઇલેક્ટ્રોન ભરાય છે તો બંને ઇલેક્ટ્રોન જે છે વિરુદ્ધ સ્પિન સાથે છે પહેલા ખાનામાં પહેલો ઇલેક્ટ્રોન છે એ ઉપરની તરફ સ્પિન ધરાવે છે અને બીજો નીચેની તરફ એટલે કે આ ક્લોકવાઇઝ છે ને આ એન્ટી ક્લોકવાઇઝ છે તો એ રીતે જોવા જઈએ તો પહેલા ખાનામાં 1 1 એટલે કે બંને ઇલેક્ટ્રોન પહેલા જ ખાનામાં છે અહીંયા 1 2 વિરુદ્ધ સ્પિન સાથે અહીંયા 1 3 1 3 માં ભરાય છે પછી 2 3 અને 3 3 તો મિત્રો 5 પહેલા આ રીતે દોરવાના છે જો આ રીતે દોરશો તો તમને સમજવામાં સરળતા રહેશે હવે યાદ કેવી રીતે રાખવું તો અહીંયા તમે જુઓ છો આને હું જો અડાડીને એકબીજા સાથે લાઈન દોરું તો આ રીતે થાય છે તમે જોઈ શકો છો તો આ જે થયો એ શક્કરપારા જેવો આકાર થયો તમે જોઈ શકો છો બરાબર તો આ શક્કરપારા જેવો આકાર
થયો તો અહીંયા 1 1 1 2 1 3 2 3 અને 3 3 આ દોરી એટલે પાંચ રચનાઓ થાય એકબીજાથી વિરુદ્ધ સ્પિન વાળી એક પછી હવે ત્રણ છે ભાગ ત્રણ ત્રણ ના એમ કરીને નવ રચનાઓ છે જે સમાન પ્રકારની છે પણ એમાં આપણે શું કરીએ છીએ તો કે બંને ઇલેક્ટ્રોનને પહેલા બે ત્રણ ત્રણ વાળા ઝુમખામાં સમાંતર સ્પિન જો અહીંયા બંને સ્પિન ત્રણે ખાનામાં ઉપરની તરફ છે એટલે 1 2 મિત્રો 1 1 માં તો બે સમાંતર સ્પિન સાથે રહી શકે નહીં એટલે 1 2 1 3 અને 2 3 સેમ રીતે બંને ઉલટી હોય તો 1 2 1 3 અને 2 3 આના જેવું જ બિલકુલ બિલકુલ ઊંધી રચના છે જ્યારે અહીંયા આ ત્રણ રચનાઓ છે એમાં આ વચ્ચેનો ભાગ છે એ પ્રકારની રચના છે આ પાંચ પૈકીના પણ અહીંયા પહેલો ઇલેક્ટ્રોન ચત્તો હતો એના બદલે અહીંયા પહેલો ઇલેક્ટ્રોન ઉલટો અને બીજો ચત્તો છે અહીંયા પહેલો ચત્તો અને બીજો ઉલટો છે તો અહીંયા 1 2 1 3 અને 2 3 તો પહેલો ઇલેક્ટ્રોન હંમેશા ઊંધો અને બીજો ચત્તો તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે પહેલામાં 5 1 વિરુદ્ધ સ્પિન સાથે 1 1 1 2 1 3 2 3 3 3 અહીંયા આ ત્રણેયમાં 1 2 1 3 2 3 1 2 1 3 2 3 1 2 1 3 2 3 ત્રણેયમાં સરખું છે પણ અહીંયા બંને સમાંતર સ્વિંગ સાથે ઉપરની તરફ સ્વિંગ છે અહીંયા બંને નીચેની તરફ સ્વિંગ છે જ્યારે અહીંયા પહેલી નીચેની તરફ અને બીજેની ઉપરની તરફ તો આમ નવ રચનાઓ થાય છે અને બાકી રહેલી એક વચ્ચેના ખાનામાં બે ઇલેક્ટ્રોન નથી આવ્યા એવી રચના 2 2 વાળી બાકી રહે છે તો મિત્રો આમ 15 15 રચનાઓને જો આપણે સિસ્ટમાઇઝ રીતે ગોઠવીએ તો આ રીતે થઈ શકે તો મેં તમને વાત કરી પહેલો શક્કરપારા બનાવવાનો પછી સમાંતર સ્પિન વાળા 1 2 1 3 2 3 એ રીતના વિરુદ્ધ સ્પિન વાળા બંને હોય 1 2 1 3 2 3 અને પછી પહેલો ઉલટો અને બીજો ચત્તો હોય એવી ત્રણ રચનાઓ 1 2 1 3 2 3 માં અને પછી વચ્ચે વાળામાં બે ઇલેક્ટ્રોન તો મિત્રો હવે આ જો તમે ગોઠવણી પ્રોપર કરી દો 15 15 ની પછી તમારા માટે બધું સરળ થઈ જાય છે તો ML ML એટલે શું તો કે કયા ખાનામાં ઇલેક્ટ્રોન જો અહીંયા +1 વાળા ખાનામાં બે ઇલેક્ટ્રોન છે એટલે +2 થશે આમાં તમે જુઓ છો +1 ખાડામાં એક ઇલેક્ટ્રોન છે ને 0 વાળામાં એટલે +1 થશે અહીંયા +1 માં એક છે ને -1 માં એક છે એટલે 0 થઈ જાય બંનેનો સરવાળો અહીંયા 1 0 માં એક છે અને -1 માં છે એટલે -1 થાય અહીંયા બંને -1 માં છે ઇલેક્ટ્રોન એટલે -2 તો +2 થી -2 થાય છે અહીંયા મિત્રો હવે આ ત્રણ છ ખાનાની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પહેલા બીજા પહેલા ત્રીજા અને બીજા ત્રીજામાં છે એટલે +1 આનો આમાં -1 +1 ને -1 એટલે 0 થઈ જાય અહીંયા 0 ને -1 એટલે -1 થાય તો આમ +1 0 માઇનસ સેમ અહીંયા +1 0 -1 +1 0 -1 અને અહીંયા બંને 0 માં છે એટલે 0 તો આમ ML નું મૂલ્ય જે છે એ કયા ખાનામાં ઇલેક્ટ્રોન છે એના ML સ્મોલ ML ના મૂલ્ય પરથી આપણે નક્કી કરી શકીએ છીએ હવે મિત્રો MS નું મૂલ્ય નક્કી કરીએ MS એટલે સ્પિન પરિણામી સ્પિન ક્વોન્ટમ આંક નું મૂલ્ય મિત્રો આ પાંચે પાંચ પહેલી પાંચે પાંચ રચનામાં બંને ઇલેક્ટ્રોન પરસ્પર વ્યક્ત છે એટલે +1 હાફ અને -1 એટલે 0 થઈ એટલે બધામાં 0 મિત્રો અહીંયા બંને ઇલેક્ટ્રોન એકબીજાને સમાંતર છે ઉપરની તરફ એટલે 1 હાફ + 1 હાફ એટલે 1 1 ને 1 અહીંયા બંને વિરુદ્ધ નીચેની તરફ છે એટલે -1 હાફ - 1 હાફ એટલે -1 એવી રીતે અહીંયા પણ અહીંયા પણ તો -1 -1 -1 જ્યારે અહીંયા પહેલો વિરુદ્ધ દિશામાં એટલે -1 હાફ અને અહીંયા +1 હાફ એટલે 0 એવું સેમ અહીંયા અને અહીંયા તો અહીંયા 0 0 0 અને અહીંયા પણ બંને વિરુદ્ધ સ્પિન છે એટલે 0 તો આમ બહુ સહેલાઈથી MS ના મૂલ્યો પણ હું ગણી શકું છું હવે આ બંનેનો સરવાળો તમારે કરવાનો છે ML ને MS નો તો +2 ને 0 +2 +1 ને 0 +1 0 0 0 -1 0 0 -1 -2 0 -2 એવી રીતે સરવાળો કરતા આપણને આ મૂલ્યો મળે છે તો મિત્રો ML ના મૂલ્યો મળ્યા હવે તમે બધા 15 15 ના તપાસો તો તમને જોડ મળશે ML ની તો ML માં તમે +1 0 +2 +1 0 -1 -2 આ બ્લુ વાળી એક આખી પેર છે એ અહીંયા મૂકી દીધી ML બરાબર +2 થી -2
હવે બીજી મળે છે પ્લસ વન જીરો માઇનસ વન પ્લસ વન જીરો માઇનસ આ નવે નવમાં એમએલ બરાબર પ્લસ વન જીરો માઇનસ વન છે જ્યારે અહીંયા એમએલ બરાબર જીરો છે તો આમ ત્રણેયને મૂલ્યો અહીંયા ત્રણે ત્રણ નીચે ભાગ પાડે છે એમાં મૂક્યા એમએલ ના ત્રણ મૂલ્યો મળે છે એટલે પહેલામાં એમએલ બરાબર પ્લસ ટુ થી માઇનસ ટુ છે એટલે એલ બરાબર ટુ થાય એલ બરાબર ટુ થાય એટલે એસપીડીએફ સ્ટેટ મુજબ ડી સ્ટેટ થાય આ નવ ખાનામાં એમએલ ના મૂલ્યો પ્લસ વન જીરો માઇનસ વન છે એટલે એલ બરાબર વન થાય અને એલ બરાબર વન હોય તો હંમેશા પી સ્ટેટ થાય તો આ બધા નવે નવ માટે પી સ્ટેટ ગણાશે આ પાંચ માટે ડી સ્ટેટ અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એમએલ નું મૂલ્ય જીરો છે એટલે એલ બરાબર જીરો એટલે એસ સ્ટેટ એટલે એટલે એનો એમ થયો કે પાંચ ડી સ્ટેટ નવ પી સ્ટેટ અને એક એસ સ્ટેટ છે આમાં હવે મિત્રો એસ ની વાત કરીએ એમએસ ની તો એમએસ બરાબર બધામાં જીરો છે એમએસ બરાબર જીરો એટલે એસ બરાબર જીરો જો એસ બરાબર જીરો તો સ્પિન ગુણકતા હંમેશા સિંગલેટ થાય ટુ એસ પ્લસ વન તો અહીંયા ડી પત્તો હતું એટલે સિંગલેટ ડી થઈ ગયું તો અહીંયા પદ કયું થયું સિંગલેટ ડી તો આ સિંગલેટ ડી થયું એના મૂલ્યો ગયા છે પ્લસ ટુ પ્લસ વન જીરો માઇનસ વન માઇનસ ટુ અને તમે જોઈ શું માઇનસ ટુ આ પાંચ મૂલ્યો થયા એટલે એમ જે બરાબર પ્લસ ટુ થી માઇનસ ટુ એટલે જે બરાબર ટુ થાય તો જે બરાબર ટુ એટલે સિંગલેટ ડી ટુ મિત્રો હંમેશા આપણે વાત કરેલી કે ટુ હોય અહીંયા જીનું મૂલ્ય તો ટુ જે પ્લસ વન એના શક્તિ સ્તરોની સંખ્યા તો બે દુ ચાર ને પાંચ તો પાંચ સ્તરો સિંગલેટ ડી ટુ ના થાય તમે જો પાંચ અવસ્થાઓ છે તો પાંચ ગોઠવણો સિંગલેટ ડી ટુ સ્ટેટ ધરાવે છે તો આ પાંચે પાંચ ગોઠવણી માટે સિંગલેટ ડી ટુ આપણે સંજ્ઞા વાપરી શકીએ તો મેં તમને વાત કરી કે આ પાંચ સંખ્યા જે છે એ ટુ જે પ્લસ વન મૂલ્ય પરથી થઈ શકે હવે મિત્રો આની વાત કરીએ નવ સ્ટેટની તો નવ સ્ટેટમાં એમએલ નું મૂલ્ય વન પ્લસ વન જીરો માઇનસ વન છે એટલે એલ બરાબર વન થાય એટલે પી સ્ટેટ થાય હવે એમએસ ના મૂલ્યો શું છે તો તમે જુઓ પેર હંમેશા ગણવાની વન માઇનસ વન જીરો વન માઇનસ વન જીરો વન માઇનસ વન ત્રણ પેર થઈ તો ત્રણ પેર એમએસ ની પ્લસ વન જીરો માઇનસ એટલે એસ બરાબર વન થાય છે જો એસ બરાબર હોય તો સ્પિન ગુણકતા ત્રણ થાય એટલે કે ટ્રિપલેટ થાય એટલે પદ કયું થયું ટ્રિપલેટ પી તો આ નવે નવ ને ટ્રિપલેટ પી સ્ટેટ વડે દર્શાવીએ હવે નવ કેવી રીતે થાય છે તો નવ ને સંજ્ઞા કેવી રીતે અપાય તેના માટે જે નું મૂલ્ય જોઈએ તો જેની પેર આટલાથી આટલાની નવે નવ ની ગણવાની તો અહીંયા પહેલું ગ્રીન વાળું જે બોક્સ છે એમાં પ્લસ ટુ પ્લસ વન જીરો માઇનસ વન માઇનસ ટુ એક પેર થઈ પછી આ પ્લસ વન જીરો માઇનસ વન આ બીજી પેર થઈ અને ત્રીજી એકલી જીરો તો એમજે ના ત્રણ મૂલ્યો મળે છે એક કયું પ્લસ ટુ થી માઇનસ ટુ જે અહીંયા ગ્રીનમાં બતાવેલા છે એટલે જે બરાબર ટુ થાય એવી રીતે બીજું જે છે પ્લસ વન જીરો માઇનસ વન છે જેનું મૂલ્ય તો પ્લસ વન જીરો માઇનસ વન એ પણ મૂકી દીધું અહીંયા અને ત્રીજું આ કયું છે એકલું જેનું મૂલ્ય એમજે નું જીરો છે તો જ્યારે એમજે બરાબર પ્લસ ટુ થી માઇનસ ટુ ત્યારે જે બરાબર ટુ થાય જે બરાબર ટુ એટલે અહીંયા ટ્રિપલેટ પી તો છે ટ્રિપલેટ પી ટુ તો ટુ જે પ્લસ વન એટલે બે દુ ચાર ને પાંચ તો પાંચ સ્તરો થાય એમ જે બરાબર પ્લસ વન જીરો માઇનસ વન હોય તો જે બરાબર વન થાય એટલે ટ્રિપલેટ પી વન પદ થાય અને ટુ જે પ્લસ વન ની સંખ્યા ગણી કાઢું તો બે એક આ બે ને ત્રણ તો ત્રણ સ્તરો થાય તો ત્રણ ટ્રિપલેટ પી વન સ્ટેટ થશે એમ જે બરાબર જીરો હોય તો જે બરાબર જીરો થાય એટલે ટ્રિપલેટ પી જીરો અહીંયા ટુ જે પ્લસ વન મૂકો તો ટુ ગુણ્યા જીરો એટલે જીરો વત્તા એક એટલે એક તો આમ ટ્રિપલેટ પી જીરો એક હોય તો આમ પાંચ ટ્રિપલેટ પી ટુ ત્રણ ટ્રિપલેટ પી વન અને એક ટ્રિપલેટ પી જીરો સ્ટેટ થાય એમ કહીને કુલ નવ પદો થાય તો આ પાંચ પદો અને આ નવ પદો એમ કરીને ચૌદ પદો થયા હવે તો છેલ્લી વાત કરી આની તો આમાં એમએલ બરાબર જીરો છે એમએસ બરાબર એટલે જે બરાબર પણ જીરો થાય તો એસ સ્ટેટ થશે એમ એલ બરાબર જીરો છે એટલે આમાં છે એટલે સિંગલેટ એસ થશે અને જે બરાબર જીરો સિંગલેટ એસ જીરો સ્ટેટ થશે અને મિત્રો અહીંયા જીરો છે એટલે ટુ જે પ્લસ વન નું એક જ સ્ટેટ થાય વન સ્ટેટ જ થાય તો એક સ્ટેટ તો આમ પાંચ સિંગલેટ ડી ટુ પાંચ ટ્રિપલેટ પી ટુ
ત્રણ ટ્રિપલેટ પી વન, એક ટ્રિપલેટ પી ઝીરો અને એક સિંગલેટ એસ ઝીરો, એમ કરીને કુલ 15 કન્ફિગ્યુરેશનના 15 માઇક્રોસ્ટેટના આપણે નામકરણ કર્યા. તો મિત્રો, આમ આ જે આખી જે છે એ કબૂતરખાના જેવી રચના છે, કબૂતરનો રહેવા માટેના ઘર હોય એવા ખાનાવાળી રચના, એને પિજન હોલ ડાયાગ્રામ કહેવામાં આવે છે. તો એમાં આ ઇલેક્ટ્રોનની ગોઠવણ 15 જે જુદી જુદી શક્યતાઓ છે, પી કક્ષકમાં બે ઇલેક્ટ્રોનને ગોઠવવાની અહીંયા દર્શાવેલી છે. એના આધારે એમએલના એમએસના મૂલ્યો શોધ્યા અને એના પરથી એલએસ કરીને આપણે ટર્મ સંજ્ઞા આ રીતે શોધી શકીએ. તો મિત્રો, તમને પરીક્ષામાં પૂછવામાં આવે છે કે પીટુ બંધારણની પિજન હોલ ડાયાગ્રામ દોરો અને શક્ય તમામ જે સ્ટેટ જે છે માઇક્રોસ્ટેટ એ બધી એને નામ નોમેન્ક્લેચર કરો, એનું નામકરણ કરો, કેવી રીતે થાય છે અને પછી એને શક્તિના ચડતા કે ઉતર. તો મિત્રો, આમ 5 સિંગલેટ ડી ટુ, 3 ટ્રિપલે 5 ટ્રિપલેટ પી ટુ, ટ્રિપલેટ પી વન 3 અને ટ્રિપલેટ પી ઝીરો 1 અને સિંગલેટ એસ ઝીરો 1, એમ કહીને કુલ 15 જે ટર્મ જે છે એને કેવી રીતે શક્તિના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવાય. તો આ બધી ટર્મમાંથી ભૂતલ અવસ્થાની ટર્મ કઈ, તો એ આપણે શોધવાની છે. તો ભૂતલ અવસ્થાની ટર્મ જે છે એ આપણે શોધેલું જ્યારે ત્યારે એક જ શોધેલી અને ટ્રિપલેટ પી ઝીરો હતી એ, પણ એ કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. તો આપણે હમણાં શીખ્યા હતા મહત્તમ એસ, મહત્તમ એલ અને જે નો નિયમ. તો મિત્રો, પી ટુ બંધારણ જે છે એમાં અગાઉ વાત કરી એમ પ્રમાણે સિંગલેટ ડી, ટ્રિપલેટ પી અને સિંગલેટ એસ એ પદો શક્ય છે. તો સિંગલેટ એસ, ટ્રિપલેટ પી. હવે મિત્રો, તમારે હંમેશા યાદ રાખવું, તો કેવી રીતે રાખવાનું, તો કે એસ પી ડી ક્રમમાં લખી કાઢવાના, એસ પી ડી, પછી શું લખવાનું, સિંગલેટ, ટ્રિપલેટ, સિંગલેટ. જો ડી ટુ બંધારણ હોય તો એસ પી ડી એફ જી 5 લખવાના, પી કક્ષક 3 છે એટલે 3 અને ડી કક્ષક 5 એટલે 5 લખવાના, પછી સિંગલેટ, ટ્રિપલેટ, સિંગલેટ, ટ્રિપલેટ, સિંગલેટ એવું કરવાનું. તો મિત્રો, આપણે યાદ રાખવા માટે આ એક ટ્રીક કરી, પણ સિંગલેટ એસ, ટ્રિપલેટ પી અને સિંગલેટ ટી એમ 3 છે. હવે આમાંથી ભૂતલ અવસ્થાની ટર્મને શક્તિના ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવી શકાય. મિત્રો, આ ત્રણે ત્રણને પહેલો મહત્તમ એસનો નિયમ, જેનું એસનું મૂલ્ય વધુ એ વધુ જ થાય. તો આ ત્રણમાં આ ટ્રિપલેટ છે જ્યારે આ બે સિંગલેટ છે, તો ટ્રિપલેટ વાળું પદ સ્થાયી, જ્યારે સિંગલેટ વાળા બે અસ્થાયી, એટલે કે એની શક્તિ વધુ હશે. તો આ ત્રણમાં આ સ્થાયી. હવે મિત્રો, આ બેને કેવી રીતે છૂટા પાડવા, તો અહીંયા એલનો મૂલ્યનો ઉપયોગ કર્યો, તો મહત્તમ એલનો નિયમ. તો મહત્તમ એલ કોનો છે, તો કે ડી કક્ષકમાં એલ બરાબર 2 છે અને એસમાં 0 છે, તો આ સિંગલેટ ડી વધુ સ્થાયી, જ્યારે સિંગલેટ એસ ઓછો સ્થાયી. આપણે અગાઉ વાત કરી ગયા છે સિંગલેટ ડી 2 છે એટલે કે 5 સ્તરો છે, જ્યારે સિંગલેટ એસ 0 જે છે 1 જ છે. તો આમ 5 અને 1 આ બેમાં શક્તિ તફાવતમાં આ ઊંચી શક્તિ ધરાવતી હોય. હવે અહીંયા વાત કરીએ તો અહીંયા એક જ પદ છે એટલે મહત્તમ એલનો ઉપયોગ કરવાની જરૂર નથી પડતી, પણ અહીંયા આપણે ટ્રિપલેટ પી 2, ટ્રિપલેટ પી 1 અને ટ્રિપલેટ પી 0 એમ 3 પદો છે. તો જેનો નિયમ વાપરીએ તો પી 2 બંધારણ છે એ અર્ધપૂર્ણ કરતાં ઓછી ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે જ્યારે અર્ધપૂર્ણ કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય ત્યારે જેનું લઘુત્તમ મૂલ્ય એટલે કે ઓછું મૂલ્ય સ્થાયી રચના આપે. તો જેનો નિયમ શું છે મિત્રો, કે જો કક્ષક અર્ધપૂર્ણ કક્ષા કરતાં ઓછી ભરાયેલી હોય, અર્ધપૂર્ણ કક્ષક એટલે શું, પી કક્ષક હોય તો પી 3 બંધારણ અને ડી કક્ષક હોય તો ડી 5 બંધારણ, દરેકમાં એક એક ઇલેક્ટ્રોન હોય, તો એવા બંધારણને શું કહેવાય મિત્રો, અર્ધપૂર્ણ કક્ષક. તો અર્ધપૂર્ણ જે અવસ્થા જે છે એના કરતા ઓછા ઇલેક્ટ્રોન, પી 3 ની વાત કરીએ તો પી 1 ને પી 2 એ અર્ધપૂર્ણ કરતા ઓછા કહેવાય, જ્યારે પી 4 ને પી 5 એ અર્ધપૂર્ણ કરતા વધારે કહેવાય, પી 3 અર્ધપૂર્ણ કહેવાય અને પી 10 એ પી 6 સંપૂર્ણ કહેવાય.
એવી રીતના D1 થી D10 ની વાત કરીએ તો D1 થી D4 એ કેવી કહેવાય અર્ધપૂર્ણ કરતા ઓછી હોય એવી P5 એ અર્ધપૂર્ણ કહેવાય P6 થી P9 એ અર્ધપૂર્ણ કરતા વધુ કહેવાય અને સોરી D10 ફરીથી બોલું છું D1 થી D4 એ અર્ધપૂર્ણ કરતા ઓછી D5 જે છે અર્ધપૂર્ણ કહેવાય D6 થી D9 જે છે એ અર્ધપૂર્ણ કરતા વધારે જ્યારે D10 જે છે એ સંપૂર્ણ ભરાયેલ કક્ષક કહેવાય તો આમ અહીંયા જેનો નિયમ જે છે એ અર્ધપૂર્ણ કરતા જ્યારે કક્ષક ઊંચી હોય તો અહીંયા P2 બંધારણમાં અર્ધપૂર્ણ કરતા ઊંચી છે એટલે જેનું લઘુત્તમ મૂલ્ય સ્થાયી તો ટ્રિપ્લેટ P0 એ સૌથી સ્થાયી પછી ટ્રિપ્લેટ P1 અને ટ્રિપ્લેટ P2 અહીંયા 0 છે એટલે એક પદ અહીંયા 1 છે એટલે 2j+1 બરાબર 3 પદ અહીંયા 2 છે એટલે 2j+1 બરાબર 5 પદ થાય તો આમ મિત્રો 15 પદ જે છે એની આપણે સંજ્ઞા પણ આપી તમ સંજ્ઞા અને એમને શક્તિના ચડતા ક્રમમાં તો સૌથી ઊંચી શક્તિ ટ્રિપ્લેટ P0 પછી ટ્રિપ્લેટ P અહીંયા 1 આવે અહીંયા ટ્રિપ્લેટ P2 આવશે અહીંયા 2 આવશે અહીંયા સિંગલેટ D2 અને સિંગલેટ S0 તો અહીંયા મિત્રો ખાસ સુધારજો ટ્રિપ્લેટ P0 ટ્રિપ્લેટ P1 ટ્રિપ્લેટ P2 સિંગલેટ D2 અને સિંગલેટ S0 તો આ રીતે આપણે P2 બંધારણ શોધી શકીએ તો મિત્રો અહીંયા આપણે ટર્મ સંજ્ઞામાં આજે LSJના મૂલ્યો કેવી રીતે ટર્મ સંજ્ઞાના આધારે નક્કી કરી શકાય એ જોયું મહત્તમ S મહત્તમ L અને જેનો નિયમ આ ત્રણેય નિયમોને આધારે ટર્મ સંજ્ઞા કોઈ પણ ટર્મ સંજ્ઞાઓને અથવા ટર્મને શક્તિના ચડતા કે ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવી શકાય એ વિશે પણ ખ્યાલ મેળવ્યો સાથે સાથે PIGEON હોલ ડાયાગ્રામમાં P2 બંધારણમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીઓ 15 રીતે કેવી રીતે થાય છે અને કેવી રીતે એમને સંજ્ઞાઓ અપાય છે ટર્મ સંજ્ઞાઓ એ જોયું મળેલ ટર્મ સંજ્ઞાઓ 15 શક્તિના ચડતા ક્રમમાં આ મહત્તમ S મહત્તમ L અને જેના નિયમનો ઉપયોગ કરીને આપણે ગોઠવવા પ્રયત્ન કરીશું મિત્રો તો આજે આપણે આટલી વસ્તુ શીખ્યા આવતી વખતે D2 બંધારણ જે છે એમાં આપણે અગાઉ ગણ્યું છે D2 બંધારણના જો માઇક્રોસ્ટેટ ગણું N બરાબર માઇક્રોસ્ટેટ N બરાબર N ફેક્ટોરિયલ ભાગ્યા R ફેક્ટોરિયલ ઇન્ટુ N માઇનસ R ફેક્ટોરિયલ પ્રમાણે 45 ગોઠવણો શક્ય છે માઇક્રોસ્ટેટ શક્ય છે તો આ 45 માઇક્રોસ્ટેટને કેવી રીતે આપણે PIGEON હોલ ડાયાગ્રામ દ્વારા દર્શાવી શકીએ એની રસપ્રદ ચર્ચા આવતી વખતે કરીશું તો D2 બંધારણનું PIGEON ડાયાગ્રામ અને બધી જ ટર્મોની કેવી રીતે એમાં નામકરણ કરવામાં આવે છે અને એમને શક્તિના ચડતા કે ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવી શકાય એ વિશે આપણે વાત કરીશું ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર